Hello everyone, welcome back to Driving Questions Part 6, Questions 81 to 100. You may drive on public or private property to avoid a traffic sign or signal. Ek vita mein public ke private property ma gaadi chalai sako, signal ke sign disobey karwa mat. Only if the driver stops the vehicle before crossing the sidewalk, only with permission of the property owner anytime ke when directed to do so by a police officer. એટલે તમે કોઈની private property માં ક્યારે જઈ શકો? તો જ્યારે તમે police officer કે ત્યારે જ. MVC may terminate your route test before it starts because of an unsafe vehicle, a center console or other equipment in your vehicle that obstructs the examiner's access to the brake pedal, missing seat belt, okay, all of the above. Agar tamara vehicle unsafe hoy, ke tamara vehicle ma kasu pilane nadtu hoy, ke tamara seat belt missing hoy, to tamne NVC wado tamara test terminate kari sakte. What are airbags? Airbags su chhe? Primary restraint system, primary offense, supplemental restraint system and secondary offense. Restraint એટલે કે તમને એક્સિડન્ટ થાય કે કશું થાય એના તમને આગળ જવાથી બચાવે, તો આપણું પ્રાઇમરી રિસ્ટ્રેન્ટ સિસ્ટમ શું છે? સીટ બેલ્ટ, જે તમને આગળ જવાથી બચાવે. અને સપ્લિમેન્ટરી રિસ્ટ્રેન્ટ સિસ્ટમ તો એરબેગ છે, એટલે SRS. ડ્રાઇવિંગ ઇઝ વોટ અકોર્ડિંગ ટુ સ્ટેટ લો? રાઇટ ઓફ પેસેજ, અ સિટીઝન્સ રાઇટ, અ પ્રિવિલેજ, an opportunity, a privilege. What is the program that drivers are automatically enrolled in once they receive their learner's permit? Kaya program ma driver automatically enrolled thai jaye ek var jyare emne learner permit male pachi? Defensive driving program, liability law program, graduated driver license program, ke habitual offender license program. તો આ તો ના હોઈ શકે, કેમ કે એ ઓફેન્સ કર્યા હોય તો જ હોય. ડિફેન્સ ડ્રાઇવિંગ પ્રોગ્રામ એક બીજો પ્રોગ્રામ છે જે તમે કરી શકો છો લાઇસન્સ મળ્યા પછી. અને લાયબિલિટી એટલે તો એ તો એમને જ ઓપ્શન થઈ ગયેલું છે. તો ગ્રેજ્યુએટેડ ડ્રાઇવર લાઇસન્સ પ્રોગ્રામ. વેન યુ મૂવ ઇન ટુ ન્યૂ જર્સી ફ્રોમ અનધર સ્ટેટ, હાઉ લોંગ ડુ યુ હેવ ટુ ચેન્જ યોર ડ્રાઇવર્સ લાઇસન્સ? એટલે તમે ન્યૂ જર્સીમાં મૂવ થયા બીજા કોઈ સ્ટેટમાં, from another state. આપણે પાર્ટ 3માં એક ક્વેશ્ચન હતો વિધિન ન્યૂ જર્સી, અને આ તો બીજા સ્ટેટમાંથી મૂવ થયા છે. તો કેટલા દિવસ હોય તમારો ડ્રાઇવર લાઇસન્સ ચેન્જ કરવા માટે? તો 60 ડેઝ. 60 દિવસમાં બદલી દેવું પડે તમારું લાઇસન્સ. વોટ ડઝ અ સિંગલ સોલિડ લાઇન અક્રોસ ધ રોડ એટ એન ઇન્ટરસેક્શન ઇન્ડિકેટ? સિંગલ સોલિડ લાઈન, આ વચ્ચેની રોડના વચ્ચે લાઈન આવે છે એની વાત નથી કરતી. અક્રોસ ધ ઇન્ટરસેક્શન એટલે જ્યાં ઊભા રહીએ ત્યાંની વાત કરે છે. તો અ ક્રોસવોક, અ સ્ટોપ લાઇન, નો પાસિંગ ઝોન કે પાસિંગ ઝોન? તો અ સ્ટોપ લાઇન. આવું સિંગલ સોલિડ લાઇન. ટુ અવોઇડ હાઈવે હિપ્નોસિસ વેન ડ્રાઇવિંગ ઓન એન એક્સપ્રેસ વે, ઇટ ઇઝ અ ગુડ પ્રેક્ટિસ ટુ? એટલે તમે હાઈવે ઉપર ચલાવતા હોય ગાડી, તો તમને હાઈવે હિપ્નોસિસ ના થાય એટલે તમે કોઈ બીજા વિચારોમાં નાખો હોય જાઓ, એના માટે શું કરવાનું? રેસ્ટ યોર આઈઝ બાય સ્લોલી બ્લિંકિંગ ધેમ, એટલે આંખો બંધ ધીમે ધીમે ખોલ બંધ કરવાની. એક વસ્તુને વધારે ટાઈમ સુધી જોવાનું નહીં, ઇગ્નોર ટુ વીક્સને ઇગ્નોર મારવું, અને સીધું જોઈ રહેવાનું કે સાઈડમાં જોઈ રહેવાનું, કે સ્પેન્ડ ટાઈમ લુકિંગ એટ ધ મિરર, મિરરમાં જોવાનું. તો આપણે વધારે ટાઈમ સુધી એકની એક વસ્તુને નહીં જોઈ રહ્યા. ઓપ્શન બી, આ ટુ વીક્સ નથી, આ ક્વેશ્ચનમાં એ ભૂલથી લખાઈ ગયું છે. વોટ શુડ યુ ડુ ઇફ એન ઇમરજન્સી વેહિકલ ઇઝ અપ્રોચિંગ યોર વેહિકલ ફ્રોમ ધ ફ્રન્ટ ઓર ધ બેક? એટલે તમને ઇમરજન્સી વેહિકલ આગળથી કે પાછળથી આવતું હોય તો શું કરવાનું? તો મેન્યુવર એટલે હટી જવાનું, ટુ ધ એક્સ્ટ્રીમ રાઈટ એટલે રાઈટ સાઈડમાં જતું રહેવાનું રોડના, રોડ ROAD.
અને પેલું વેહિકલ પાસ જતું રહે એના માટે ઊભું રહેવાનું, કે સાઈડમાં લઈને પેલું વેહિકલ જાય એટલે એના પાછળ પાછળ દબાવવાની ગાડી, કે સાઈડમાં લઈ લેવાનું અને પછી પેલા વેહિકલના પાછળ પાછળ ધીરે ધીરે જવાનું, કે ઓલ ઓફ ધી અબવ. તો આપણે સાઈડમાં લઈને ઊભું રહેવાનું પેલું વેહિકલ જાય ત્યાં સુધી. જો ગાડી અહીંયા હતી, આ વેહિકલ આવે છે તો એને રાઈટ સાઈડમાં લઈ લીધી અને ઊભું રહી ગયું. When parking, how far must you be when you park on the opposite side from a fire station? એટલે ફાયર સ્ટેશન છે એના ઓપોઝિટમાં પાર્ક કરતા હોય તો કેટલી દૂર પાર્ક કરવાની ગાડી ફાયર સ્ટેશન? તો 75 feet. કેમ કે ફાયર સ્ટેશનનો ટ્રક મોટો હોય અને નીકળવામાં 25 feet ના લાગે, વધારે જગ્યા જોઈએ એટલા માટે. The number of drinks needed to raise your blood alcohol content, એટલે BAC, above the legal limit depends on, એટલે તમારું BAC રેઝ કરવા માટે તમને કેટલી ડ્રિંક્સ પીવી પડે, એક ડ્રિંક, બે ડ્રિંક, પાંચ ડ્રિંક, એ તો ડિપેન્ડ કરે છે. સેના ઉપર? ટાઈમ ઓફ ધ ડે, કે ક્યારે ક્યાં પીધી, કે કેટલી કોફી પીધેલી તમે એના પહેલા, કે તમારું બોડી વેઇટ કેટલું છે, અમાઉન્ટ તમે કેટલું પીધું છે અને કેટલા ટાઈમમાં પી લીધું છે. એટલે તમે એક દારૂની કેન હોય એ તમે 5 જ સેકન્ડમાં પી જાઓ તો તમને વધારે ચડે, અને એ દારૂનું કેન તમે 2 કલાકમાં પીવો તો તમને ઓછું ચડે. એટલે તમારું બોડી વેઇટ અને અમાઉન્ટ તમે પીવો અને ટાઈમ ઇન્વોલ્વ જે ડ્રિંક પીવામાં એના ઉપર આધાર છે. ઇઝ ઇટ લીગલ ટુ પાસ અનધર વેહિકલ ઓન અ હિલ ઓર કર્વ એટ અ રેલ રોડ ક્રોસિંગ ઇન અ ટનલ? એટલે ધાર ઉપર કે કર્વ ઉપર તમારાથી કોઈ વેહિકલને ઓવરટેક લેવાય, કે રેલવે ક્રોસિંગમાં ઓવરટેક કરાય, કે ટનલમાં ઓવરટેક કરાય, તો બધામાં આપણાથી ના કરાય, કેમ કે ઇલીગલ કહે છે. ક્યારે ઇલીગલ છે? બધામાં. વેન લાઇટ શુડ યુ, વોટ લાઇટ શુડ યુ યુઝ ડ્યુરિંગ ફોગ? એટલે જ્યારે ફોગ હોય, ઝાકળ વળેલી હોય, ત્યારે કયા લાઇટ યુઝ કરવાના? લો બીમ, હાઈ બીમ, કોઈ લાઇટ્સ નહીં, કે હઝાર્ડ લાઇટ? હઝાર્ડ લાઇટ એટલે આપણે પેલું ઇન્ડિકેટર બે સાઈડના યુઝ કરીએ, તો લો બીમ્સ. કેમ? કેમકે મેં પાર્ટ 3માં એક્સપ્લેન કર્યું હતું, આપણે સ્નો અને ફોગમાં લો બીમ્સ યુઝ કરવાના, કેમકે અગર ફોગ થઈ જાય અને તમે હાઈ બીમ યુઝ કરો તો લાઇટ તમારો ડિસ્પર્સ થાય, એટલે એકદમ પાછું લાઇટ તમારી આંખોમાં જ આવે એટલે તમને કશું દેખાય ના. વેન ટુ વ્હીલ્સ એન્ટર એન અનકન્ટ્રોલ્ડ ઇન્ટરસેક્શન, વોટ શુડ, હુ શુડ યીલ્ડ ધ રાઇટ ઓફ વે? એટલે તમારા આગળના બે વ્હીલ અનકન્ટ્રોલ્ડ ઇન્ટરસેક્શન, કોઈ બી લાઇન દોરેલી નથી, તો કોણ રોડ, કોણ, કયો ડ્રાઈવર પહેલા જવા દે? એટલે બે વેહિકલ આવ્યા એક જ જોડે, તો કયો ડ્રાઈવર પહેલા જવા દે? ડ્રાઈવર જે લેફ્ટ સાઈડમાં હોય, રાઈટ સાઈડમાં હોય કે લેફ્ટ સાઈડમાં હોય, બેવ ડ્રાઈવર. તો જે ડ્રાઈવર લેફ્ટ સાઈડમાં હોય એને પહેલા જવા દેવાનું. The deceleration lane is used for getting on the road, getting off the road, right turns only, passing on the right. Deceleration એટલે acceleration નું opposite, એટલે ધીમી પાડવા માટે. તો તમારે ગાડી ધીમી પાડવી હોય તો તમે ક્યારે ધીમી પાડો? હાઈવે ઉપર જતા હોય, તમારે રોડના નીચે ઉતરવું હોય તો. એટલે getting off the road, on nahi, off, O-F, off the road, getting off the road. When a school bus has stopped directly in front of a school to pick up or let off children, you may pass from either direction at a speed of no more than, એટલે જ્યારે સ્કૂલ બસ સ્કૂલના આગળ ઊભી રહી હોય, સ્કૂલના આગળ, બીજે ક્યાંય નહીં, સ્કૂલના આગળ ઊભી રહી હોય, ત્યારે તમારાથી એ બસને સાઈડ લેવાય, અને કેટલી સ્પીડમાં? તો 10 માઇલ, 15 માઇલ, 20 માઇલ ને 25 માઇલ, અને સ્કૂલ ઝોનમાં સ્પીડ કેટલી હોય? 25 માઇલ. પણ તમારાથી બસની સાઈડ કેટલી સ્પીડમાં લેવાય? તો 10 માઇલ. વેર પાર્કિંગ ઇઝ પ્રોહિબિટેડ, ક્યાં તમારાથી પાર્ક ના કરાય? બ્રિજ ઉપર ના કરાય, કે ટનલ એટલે ગુફામાં ના કરાય,
એલિવેટેડ રોડવે એટલે એકદમ ધારવાળો રોડવે હોય એમાં ના કરાય. ડબલ પાર્કિંગ એટલે જ્યાં તમે આમ ડબલ પાર્કિંગ કરી દીધું હોય, એક ગાડીએ બે પાર્કિંગ રોકી લીધા હોય ત્યાં ના કરાય. તો ક્યાં કરે, ક્યાં ના કરાય આપણેથી પાર્કિંગ? તો ઓલ ઓફ ધી અબાવ. ઇફ યુ ડ્રાઈવ 50 miles per hour એટલે 50 માઇલની સ્પીડ તમે ચલાવતા હોય, વોટ ઇઝ યોર સ્ટોપિંગ ડિસ્ટન્સ ઓન ડ્રાય સર્ફેસીસ ફોર અ પેસેન્જર કાર? એટલે તમારું સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલું છે ડ્રાય સર્ફેસમાં? ડ્રાય સર્ફેસમાં તમે કેટલી વારે બ્રેક વાગી લે તમારે? 102 ફીટ, 247 ફીટ, 343 ફીટ અને 853 ફીટ. તો 247 ફીટ. અ વોર્નિંગ સાઇન ઇઝ વોટ શેપ? વોર્નિંગ સાઇન કયા શેપની હોય? તો આપણે આ ક્વેશ્ચન તો બહુ બધી વાર આવી ગયો, તો આઈ ગેસ યુ કેન આન્સર ઇટ ઇઝીલી. ડાયમંડ. થેન્ક યુ ફોર વોચિંગ. એઝ ઓલવેઝ સબસ્ક્રાઈબ, ઇફ અગર તમે ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દો પ્લીઝ. લાઈક કરો, શેર કરો અને થેન્ક્સ ટુ કાનુ ફોર હેલ્પિંગ મી આઉટ વિથ ધ પ્રેઝન્ટેશન. એની લિંક્સ ડિસ્ક્રિપ્શનમાં છે અગર તમારે એની ચેનલને વિઝિટ કરવું હોય. થેન્ક યુ, સી યુ નેક્સ્ટ ટાઈમ. પીસ આઉટ.